थर्मल पावर प्लांट। आ प्लांट में कोलसा ना दहन द्वारा पानी ने गरम करवामां आवे छे, जेना द्वारा स्टीम उत्पन्न थाय छे अने आ स्टीम द्वारा टर्बाइन ने फेरवी अने यांत्रिक ऊर्जा में रूपांतरित करवामां आवे छे। आ टर्बाइन द्वारा अल्टरनेटर ने फेरवामां आवे छे जेथी वीजळी उत्पन्न थाय छे। अहीं जे तमने देखाय छे ते थर्मल पावर प्लांटना विभिन्न अंगों छे। आपणे दरेके दरेक अंग विशे समजीशुं तो ज आपणने थर्मल पावर प्लांट विशे ख्याल आवशे। तो चालो आपणे एक एक करी अने तेनुं कार्य समझिए। अहीं फ्यूल तरीके जे कोलसानो उपयोग करवामां आवे छे तेने ट्रांसपोर्ट द्वारा एटले के ट्रेन अथवा तो ट्रक द्वारा लावी अने कोल स्टोरेज प्लांटमां स्टोर करवामां आवे छे। मित्रों, भारतमां थर्मल पावर प्लांटना फ्यूल तरीके सौथी वधारे लिग्नाइटनो उपयोग थाय छे। हवे ज्यारे प्लांटमां कोलसानी जरूर पड़े छे त्यारे तेने कोल स्टोरेज थी लई अने कोल हेन्डलिंग प्लांटमां लावामां आवे छे। हवे आ कोलसाने बेल्ट कन्वेयर द्वारा प्लांट तरफ लई जवामां आवे छे, परंतु आ कोलसा जोड़े लोखंडना टुकड़ाओ पण आवेला होय छे, जेना द्वारा इक्विपमेंटने नुकसान थई शके छे। तो ते दूर करवा माटे थई अने एक शक्तिशाळी मेग्नेटनो उपयोग करवामां आवे छे, जेना द्वारा आ लोखंडना टुकड़ाओने खेंची लेवामां आवे छे अने दूर करवामां आवे छे। आ जे इक्विपमेंटनो उपयोग करवामां आवे छे તે યુનિટને મેગ્નેટિક સેપરેટર કહેવામાં આવે છે। મેગ્નેટિક સેપરેટર દ્વારા લોખંડ તો આપણે અહીં દૂર કરી દીધું, પરંતુ જે આ કોલસો મોટી સાઈઝના ટુકડામાં આવેલો હોય છે તેના દ્વારા પણ આગળના રહેલા ઇક્વિપમેન્ટને નુકસાન થઈ શકે છે। તો તે દૂર કરવા માટે થઈ અને કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં એક ઇક્વિપમેન્ટ વપરાય છે જેને કહેવાય છે કોલ ક્રશર। આના દ્વારા કોલસાના નાના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે છે। આજના સમયમાં થર્મલ પાવર પ્લાન્ટમાં જે બોઇલર વપરાતા હોય છે તે પલ્વરાઇઝ ફ્યુલ પ્રકારના ફ્યુલ પર કાર્ય કરતા હોય છે, એટલે કે જે કોલસો દહન માટે વાપરવાનો હોય તે ખૂબ જ ઝીણો હોવો જોઈએ। આ કરવા માટે થઈ અને કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં એક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે બોલ મિલ। આ બોલ મિલમાં લોખંડના મોટા દડા રાખેલા હોય છે અને જે ફ્યુલ તરીકે કોલસો લેવાનો હોય છે તેને આ બોલ મિલમાં લેવામાં આવે છે અને ત્યારબાદ બોલ મિલ જ્યારે ગોળ ફરે છે ત્યારે લોખંડના દડા એ કોલસા સાથે અથડાય છે અને કોલસાને નાના ભૂક્કા સમાન બનાવી દે છે। હવે આ કોલસાનો ભૂક્કો કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાંથી નીકળી અને બેલ્ટ કન્વેયર દ્વારા બોઇલર સુધી પહોંચે છે। આ બોઇલરમાં તેનું દહન કરવામાં આવે છે। હવે મિત્રો, આપણે જોઈએ બોઇલર। આ જે બોઇલર છે તેના બે પ્રકાર પડે છે, એક જે છે એ છે ફાયર ટ્યુબ બોઇલર અને જે બીજો છે તે છે વોટર ટ્યુબ બોઇલર। મિત્રો, પહેલા જોઈએ આપણે ફાયર ટ્યુબ બોઇલર। ફાયર ટ્યુબ બોઇલરમાં જે પાઇપ હોય છે તેની અંદરથી ફ્લૂ ગેસીસ પસાર થાય છે અને તે પાઇપની આજુબાજુ પાણી હોય છે જેનું વરાળમાં રૂપાંતર થાય છે। જે બીજો પ્રકાર છે તે છે વોટર ટ્યુબ બોઇલર। આ જે વોટર ટ્યુબ બોઇલર છે તેમાં જે પાઇપ હોય છે તેમાંથી પાણી પસાર કરવામાં આવે છે અને તે પાઇપની આજુબાજુમાંથી ફ્લૂ ગેસીસ પસાર કરવામાં આવે છે। મિત્રો, સૌથી પહેલો ભાગ જોઈએ આપણે સુપર હીટર। બોઇલર દ્વારા જે પાણીનું સ્ટીમમાં રૂપાંતર કરવામાં આવે છે તેમાં થોડા અંશે ભેજ રહી જાય છે। જે ભેજવાળી સ્ટીમ છે તેને આપણે વેટ સ્ટીમ કહેવામાં આવે છે। આ વેટ સ્ટીમ દ્વારા જો ટર્બાઇનને ચલાવવામાં આવે તો ભેજના કારણે ટર્બાઇનની જે બ્લેડ છે તેને કોરોઝન લાગવાનો ભય રહે છે। બીજી બાજુ અહીંથી પાણીને ગરમ કર્યા બાદ જે ફ્લૂ ગેસીસ વધે છે તે અહીંથી ડાયરેક્ટલી બહાર લેવામાં આવે છે, તેનો કોઈ યુઝ થતો નથી। તો આને રીયુઝ થાય તેમ હેતુસર અહીંથી એક સુપર હીટર જેવી રચના બનાવવામાં આવે છે, તેની ઉપરથી ફ્લૂ ગેસીસ પસાર કરવામાં આવે છે અને આ જે સુપર હીટર છે તેની અંદરથી સ્ટીમ પસાર કરવામાં આવે છે જે વેટ સ્ટીમ છે। હવે અહીં ગરમીના કારણે જે વેટ સ્ટીમ હોય છે તે ડ્રાય થઈ જાય છે અને આ જે ડ્રાય થયેલી સ્ટીમ છે તેના દ્વારા ટર્બાઇનને ચલાવવામાં આવે છે। હવે આપણે જોઈએ ઇકોનોમાઇઝર। બોઇલર દ્વારા જે સ્ટીમ બનાવવામાં આવે છે તે સ્ટીમ માટેથી જે પાણીની જરૂર હોય છે તેને અહીં ફીડ વોટર પંપ દ્વારા બહારથી લેવામાં આવે છે અને આ પાણીને જો પહેલાંથી ગરમ કરી લેવામાં આવે તો તે એફિશિયન્સી વધારે આપશે। તો આ ફ્લૂ ગેસીસ જે બહાર નીકળે છે તેની એનર્જીનો ઉપયોગ કરી, ઉર્જાનો ઉપયોગ કરી અને ઇકોનોમાઇઝરમાં જે આ પાણી છે તેને ગરમ કરવામાં આવે છે, પ્રીહીટ કરવામાં આવે છે। મિત્રો, કોલસાના દહન માટે ઓક્સિજનની જરૂર હોય છે જે તે અહીં હવાથી મળે છે, એર અને ફ્યુલનું મિક્સર।
तो जे आ एर छे तेने पण जो प्रीहीट करवामां आवे तो कोलसाना दहनमां सारी एवी एफिशियंसी मळी रहे। तो एना माटे थई अहीं जे फ्लू गैसेस पसार थाय छे तेना मार्गमां एर प्रीहीटर राखवामां आवे छे अने एर प्रीहीटर द्वारा अहीं हवा लेवामां आवे छे। अहीं एर प्रीहीटर द्वारा जे बॉयलरमां एर लेवामां आवे छे ते एर एफडी फेन द्वारा आपवामां आवे छे। आ जे एफडी फेन छे एनुं पूरुं नाम छे फोर्स्ड ड्राफ्ट फेन। आ एरना फ्लोने बहारना वातावरणमांथी लई अने एर प्रीहीटर द्वारा बॉयलरने आपे छे। हवे जे फ्लू गैसेस आ मार्गेथी बहार निकळे छे तेने आ मार्गे बहार लेवामां आवे छे। आ जे फ्लू गैसेस छे तेनी साथे राखना पार्टिकल्स पण होय छे। जो ए राखना पार्टिकल्सने डायरेक्टली चीमनी द्वारा वातावरणमां छोड़वामां आवे तो प्रदूषण थई शके छे। आ राखना पार्टिकल्सने जे फ्लू गैसेस छे तेनाथी अलग करवा माटे थई अने प्लांटमां एक इक्विपमेंटनो उपयोग करवामां आवे छे जे ईएसपी कहेवामां आवे छे। आ जे ईएसपी छे एनुं आखुं नाम छे इलेक्ट्रोस्टेटिक प्रेसिपिटेटर। बॉयलरमांथी जे फ्लू गैसेस निकळे छे तेनी अंदर जे आ राखना पार्टिकल होय छे तेने आयोनाइज करवामां आवे छे अने आने एक प्लेट उपर कलेक्ट करी अने बहार लेवामां आवे छे। हवे जे आ फ्लू गैसेस छे तेने ईएसपीमांथी आईडी फेन द्वारा सक करवामां आवे छे, एटले के खेंचवामां आवे छे अने तेना बाद ए जे फ्लू गैसेस छे तेने चीमनी द्वारा वातावरणमां छोड़वामां आवे छे। आईडी फेननुं आखुं नाम छे इंड्यूस्ड ड्राफ्ट फेन। हवे बॉयलरनी अंदर कोलसाना दहन थया बाद जे रख्या वधे छे तेने बेल्ट कन्वेयर द्वारा एस हेन्डलिंग प्लांट सुधी पहोंचाड़वामां आवे छे अने अहीं रख्यानुं स्टोरेज करवामां आवे छे। हवे आपणे जोईए टर्बाइन। आ जे टर्बाइन छे तेनी अंदर सुपर हीटरमांथी निकळेली स्टीमने वाल द्वारा कंट्रोलित मात्रामां लेवामां आवे छे जेथी टर्बाइननी स्पीडने कंट्रोल करी शकाय। आ जे ड्राई स्टीम छे तेना द्वारा टर्बाइनने फेरवी अने मेकेनिकल ऊर्जामां रूपांतरित करवामां आवे छे। आ टर्बाइन द्वारा अल्टरनेटरने फेरवामां आवे छे। अल्टरनेटर द्वारा वीजळी उत्पन्न थाय छे अने आ अल्टरनेटर साथे एक एक्साइटर जोड़ायेलू होय छे जे अल्टरनेटरनी फील्ड वाइंडिंगने डीसी सप्लाय आपे छे। टर्बाइनने फेरव्या बाद जे स्टीम वधे छे तेने वातावरणमां न छोड़ता कंडेन्सरमां लेवामां आवे छे। आ जे कंडेन्सर छे तेमां ते स्टीमनुं पाणीमां रूपांतर करवामां आवे छे અને ત્યારબાદ તેને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપી દેવામાં આવે છે। આ જે છે એ કન્ડેન્સરને આપણે થોડું અંદરથી જોઈએ। અહીં તમે કન્ડેન્સરની રચના જોઈ શકો છો। જે ટર્બાઇનમાંથી સ્ટીમ નીકળે છે તે અહીંથી કન્ડેન્સરમાં પ્રવેશે છે અને પાણીની પાઇપોમાંથી પસાર થતાં તે ઠંડી થાય છે અને અહીંથી તે પાણી સ્વરૂપે બહાર નીકળે છે। આને ઠંડી કરવા માટે થઈ અને જે બહારથી પાણી લેવામાં આવે છે તે આ માર્ગેથી અંદર જાય છે અને તે ગરમ પાણી આ માર્ગેથી બહાર નીકળે છે અને ગરમ પાણી અહીં કુલિંગ ટાવરમાં લેવામાં આવે છે। કુલિંગ ટાવરની જગ્યાએ ઘણી જગ્યાએ સ્પ્રે પોન્ડ એટલે કે જે ફુવારા હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે। આ કુલિંગ ટાવરમાં પાછું પાણી ઠંડુ થાય છે અને તેને પંપ દ્વારા પાછું કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે જે સ્ટીમ છે તેને ઠંડી કરવા માટે થઈ। હવે આપણે જોઈએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ। આ પ્લાન્ટ દ્વારા ઇકોનોમાઇઝર 3 બોઇલરમાં પાણી લેવામાં આવે છે। આ જે પ્લાન્ટ છે તેની અંદર જે પાણી છે તેને શુદ્ધ કરવામાં આવે છે કારણ કે આ પ્લાન્ટ માટે શુદ્ધ પાણીની બહુ જરૂરિયાત હોય છે। પાણીમાં શું અશુદ્ધિ હોય તો પાણીમાં બે પ્રકારની અશુદ્ધિ હોય, એક ડિઝોલ્વ અને એક અનડિઝોલ્વ એટલે કે ઓગળેલી અને ન ઓગળી શકે તેવી। ન ઓગળી શકે તેવી જે અશુદ્ધિ હોય છે તેને તો ફિલ્ટરેશન દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ ઓગળેલી અશુદ્ધિ જેવી કે કેલ્શિયમ અને બીજા બધા ક્ષારો જેને અહીં દૂર કરવા જરૂરી હોય છે, જો કેલ્શિયમને દૂર ન કરવામાં આવે તો તેલરની અંદર જઈ અને ટ્યુબમાં જમા થાય છે અને જે કેલ્શિયમ છે તે ઉષ્માનું અવાહક છે જેથી ટ્યુબોનું અનઇવન એક્સપાન્શન થાય છે જેના કારણે ટ્યુબોમાં તિરાડ પડવી અથવા તો તૂટી જવાનો ભય રહે છે। આ માટેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીને શુદ્ધ કરવામાં આવે છે। હવે જો કન્ડેન્સરમાંથી જે સ્ટીમ દ્વારા પાણી બનીને આવેલું છે તે જો બોઇલરમાં જતાં ઓછું પડે તો તેને રિવરમાંથી જે પંપ છે તેના દ્વારા પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેવામાં આવે છે। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આવા જ સારા સારા બીજા વિડીયો જોવા માટે થઈ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।
मित्रों आ वीडियो जो तमने योग्य लागे होय तो तमारा मित्रों सुधी पहोंचाड़वानुं पण न भूलता। मळीए त्यारे मित्रों बीजा वीडियो में।